નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ સોલ્યુશનમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઓગસ્ટ માસની ઘરે શીખીને પ્રવૃત્તિમાં અંક 3 જોઈશું. તેમાં આપણે ધોરણ 8 માં સંસ્કૃત વિષય જોઈએ. આપણે જોઈશું 1 એહી સુધીરમ. અહીં એક કાવ્ય આપેલી છે, તમારે તેને ગાવાની છે. હવે આ ઉપર આપેલી કાવ્યના આધારે ક્રિયા આધારિત જે શબ્દ હોય તેના નીચે આપણે લીટી કરવાની છે, એટલે કે તેને રેખાંકિત કરવાના છે, અને નીચે આપેલી ખાલી જગ્યામાં ફરીથી તેને લખવાના છે. એક ઉદાહરણ આપ્યું છે, ગચ્છામ. ગચ્છામ એટલે જઈએ. તો હવે આ કાવ્યમાંથી આપણે શોધીને તેવી ક્રિયાના આધારિત શબ્દ લખીએ. કુર્દન એટલે કૂદવું, વિહરામ એટલે ફરીએ, ગચ્છામ એટલે જઈએ. તો આ ક્રિયા આધારિત શબ્દ છે. હવે યોગ્ય જોડકા જોડો. તો અહીં ગુજરાતી શબ્દ આપ્યા છે, તેની સામે સંસ્કૃત શબ્દ આપ્યા છે. આવનું થશે એહી. રમતનું મેદાન, તો તેનું થશે ખેલાંગનમ. કૂદવું એટલે કૂદવુંનું થશે કુર્દનમ. વજ્ર જેવું મજબૂત શરીર, તેનું થશે વજ્રકાયતા. બગીચો એટલે પુષ્પવાટિકા. બનાવીને એટલે વિધાય. જ્ઞાનનો ખજાનો એટલે જ્ઞાન નિધિ. મેળવીએ એટલે સંચયામ. પૂજન કરીએ તો અર્ચામ. વિહાર કરીએ ફરીએ તો વિહરામ. આચરણ કરતા, તો અહીં બંને વખત ગચ્છામ છપાઈ ગયું છે, તેના બદલે ચરંત આવશે, તેનો અર્થ થશે આચરણ કરતા. 4 પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપો. 1 વજ્રકાયતામ કથમ વિદામ, તેનો જવાબ આવશે ધાવન કુર્દનમ ચલનઈ ખેલઈ વજ્રકાયતામ વિદામ. 2 કસ્ય હિતાર્થ જીવામ, તેનો જવાબ આવશે ભારત માતુઃ સેવા સત્કારમ દેશ હિતાર્થમ જીવામ. 3 દ્રોણઃ એકલવ્યમ કિમ અકથયત, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારહમ કર્તું ન શક્નોમી. 2 શિલાયાઃ પ્રવાસઃ. તમારા સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકના પાના નંબર 18 પર પણ QR કોડ છે. શિલાએ પોતાની શાળાના પ્રવાસમાં જે જોયું છે તે તમારે સાંભળવાનું છે, અને આ પાઠની ચિત્ર આધારિત વાતચીત સાંભળી લીધી છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન 1, મનહરે કરેલા પ્રવાસની વિગત અહીં આપી છે, એણે કરેલા પ્રવાસનું વર્ણન સંસ્કૃતમાં કરતા 5 વાક્યો લખો. તો અહીં અમદાવાદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બારડોલી, રાજપીપળા, ડાકોર, અમદાવાદ, આ રીતે મનહર એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરે છે, તો આપણે તેનું સંસ્કૃત બનાવીશું. 1 મનહરમ અમદાવાદ નડિયાદમ ગચ્છતિ. 2 મનહરમ વડોદરાત ભરૂચમ ગચ્છતિ. મનહરમ સુરત બારડોલીમ ગચ્છતિ. મનહરમ રાજપીપલાત ડાકોરમ ગચ્છતિ. મનહર ડાકોરત અમદાવાદ ડાકોરતઃ અમદાવાદમ ગચ્છતિ. પ્રશ્ન 2, મનહરે કરેલા પ્રવાસના આધારે 5 પ્રશ્નો બનાવો. આપણે એક પ્રશ્ન બનાવીએ, મનહર કૃતઃ ગચ્છતિ, મનહર કિમ કિમ પશ્યતિ, મનહર સુરતમ કિમ કરોતિ, મનહરમ નડિયાદતમ વિષયમ કિમ કથયતિ. પ્રશ્ન 3, શિલાએ કરેલા પ્રવાસના સ્થળો નકશામાં શોધો અને તે સ્થળો અંગે ઉદાહરણ મુજબ વાક્ય લખો. 1 ઉત્તર દિશાયામ પાલનપુરમ નગરમ અસ્તિ. 2 દક્ષિણ દિશાયામ કેરાલા નગરમ અસ્તિ. 3 પશ્ચિમ દિશાયામ શિરડી નગરમ અસ્તિ. આ રીતે તમારે બનાવવાના છે. હવે ફરીથી QR કોડને સ્કેન કરી વિડીયો ધ્યાનથી જોવાનો છે, અને વિડીયોમાં જે ચિત્રો આવ્યા છે, અહીં જે નીચે બે ચિત્ર આપેલા છે, તેને તમારી કલ્પનાઓના ચિત્રમાં દોરવાના છે. તો 1 4 મુખવાળા હરણ, તેનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે, અને ભગવાન વિષ્ણુનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે.
કલ્પના આધારિત ચિત્ર તમારે અહીં દોરવાના છે. તો મિત્રો, તમને જો મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે તેને શેર પણ કરજો, અને ઘરે શીખીને પ્રવૃત્તિના દરેક વિડીયો જોવા માટે મારી ચેનલ મેથ સોલ્યુશન ને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. ફરી મળીશું ઘરે શીખીને બીજી પ્રવૃત્તિમાં, ત્યાં સુધી આવજો.